નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. હવે આગળ વાત કરીએ તો ઉપલેટાની. ઉપલેટા તાલુકાના ગણોદ ગામે સસ્તા અનાજની દુકાનમાં રાશન વિતરણની કામગીરીમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદ ઉઠી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં રહેતા અને ખેતી તેમજ મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને મળતું અનાજ જાણે દુકાનદાર બારોબાર વેચી નાખતા હોય અથવા તો ચાવ કરી જતા હોય તેમ રાશનના લાભાર્થીઓ સુધી પહોંચતું નથી તેવું સામે આવ્યું છે. ગણોદ ગામમાં છેલ્લા ઘણા સમયથી ગરીબ લોકોને તેમજ સરકાર દ્વારા અપાતા રાશનમાં ગેરરીતિ થઈ રહી હોય તેવું સામે આવ્યું છે. કારણ કે અહીંયા જે લાભાર્થીઓ છે તેમને સરકારમાંથી રાશન મળે છે, તે રાશન તેમને ફિંગર વગર કેમ ઉપડી જાય છે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. સરકાર દ્વારા કોઈ ગેરરીતિ ન થાય તે માટે લાભાર્થીઓને ફિંગર પ્રિન્ટ લીધા બાદ જ રાશન આપવામાં આવે છે. પરંતુ અહીંયા ગણોદ ગામમાં લાભાર્થીના ફિંગર પણ નથી લીધા કે નથી લાભાર્થી કોઈ રાશન લેવા માટે ગયા, છતાં આ લાભાર્થીઓના રાશન વિતરણ થઈ ગયું છે. લાભાર્થીઓ જ્યારે તેમનું રાશન લેવા જાય છે ત્યારે દુકાનદાર દ્વારા એવું જણાવાય છે કે માલ નથી આવ્યો. જ્યારે લાભાર્થીઓ ફરી પોતાના માલનો જથ્થો લેવા જાય છે ત્યારે દુકાન બંધ જ હોય છે. ઘણા લાભાર્થી પોતાનું રાશન લઈને જ નથી ગયા, છતાં તેમને રાશન મળી ગયું છે તેવું પણ જણાવાય છે. અહીંયા એક મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યારે લાભાર્થી પોતાનું રાશન લઈ જ નથી ગયા તો તેમને મળતો જથ્થો કોણ અને કેવી રીતે લઈ ગયું? આવી ગેરરીતિને લઈને સમગ્ર ગ્રામજનોમાં ભારે રોષ અને અનેકો પ્રકારની રાવો પણ ઉઠી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આવા કૌભાંડ આચરનારા વિરુદ્ધ તપાસ થશે કે કેમ, ગરીબ લોકોને મળતું રાશન ચાવ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ. ગ્રામજનો દ્વારા જણાવાઈ રહ્યું છે કે જો આ સસ્તા અનાજની દુકાન ગ્રાહકની અધિકારીઓ દ્વારા પૂરતી અને યોગ્ય તપાસ કરવામાં આવે તો અહીંયા મસમોટો કૌભાંડ ચાલતો હોય તેવું સામે આવી શકે છે. કાનભાઈ સુવા, જેડએસ ટીવી, ઉપલેટા. ખરીયા સુમંત. આ ગામમાં બે દિવસ વિતરણ કરવામાં આવે છે ને બે દિવસમાં વિતરણ કરવામાં કોઈ પણ કસ્ટમર રહી જાય છે તો પણ એને પણ જાણ કરવામાં નથી આવતી, નથી બોર્ડ મારવામાં આવતો કે આ દિવસથી આ દિવસ સુધી માલ દેવામાં આવશે, આ સમયથી આ સમય સુધી માલ આપવામાં આવશે. કોઈ પણ કસ્ટમર ક્યાં પણ માલ લેવા જાય છે તો એને ખબર પડે છે કે મારો માલ હું લેવા ગયા વગર પણ ઉપડી ગયો છે. અને આ જાણ થતાં જ કસ્ટમર એમ કહે છે કે હું માલ લેવા નથી ગયો, છતાં પણ મારો માલ કેમ ઇસ્યુ થઈ ગયો અને કોણ લઈ ગયું છે પાલ્ટી. અને ક્યારેક એવું પણ બન્યું છે આ કોટામાં માલ વધ્યો હોય ગામમાં પણ વિતરણ કરવાને બદલે બારોબાર વેચી પણ નાખે છે. આની પહેલાં મામલતદાર સાહેબે પણ એકવાર પકડેલો હતો, છતાં પણ કોઈ એક્શન નથી લેવાના. શું શું માલ બારોબાર વેચવામાં આવે? ઘણો પણ આવે છે, કઠોળ છે, અનાજ છે, પછી ક્યારેક ક્યારેક કેરોસીન પણ આપે છે, ત્યારે 1.5 લિટર આપે છે, 2 લિટર જગ્યાએ 2 કિલો ચણાની જગ્યાએ 1.5 કિલો ચણા નીકળે છે. માપમાં પણ છાલિયાથી આપે છે, વજન કરીને ક્યારેક નથી આપ્યો. એવો પણ કસ્ટમરે અમને જણાવેલ છે કે અમે માલ લેવા ગયા ત્યારે આ તકલીફ પડી છે અમને અને વગર પાવતીએ પણ ઇસ્યુ કરેલ છે માવ. અને જ્યારે અમે વિડીયો બનાવેલો છે ત્યારે પણ એમ કીધું હતું કે મારું પ્રિન્ટર ખરાબ છે, પ્રિન્ટર ખરાબ છે તો એને માલ વિતરણ કરાતું નથી ને.